ને મિત્રો, મજામાં મિત્રો. પ્રશ્નોની ઝડી વરસી રહી છે અને આપણે નવું નવું શીખી રહ્યા છીએ. પ્રશ્ન કંઈક આવો છે કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, અને બીજો પ્રશ્ન પણ છે સાથે સાથે, કઈ કઈ. મિત્રો જે નવા છે એને થોડું પેલું થશે, જૂના તો તરત કહી દેશે કે જવાબ આ જ છે. તો જવાબના સંદર્ભે આપણે વાર્તા સાંભળવી છે ને. વાર્તાનું નામ છે આંસુની ભાષા બીવી જાણે. મિત્રો ભાષાની વાત છે અને બીવી, અમુક લોકોએ જવાબ આપી જ દીધો, સર બીવીની પણ 22 આવે છે. તો બિલકુલ સાચો જવાબ છે કે 22 જે ભાષાઓ છે પણ એના નામ લખવાના હોય. દાખલા તરીકે તમે ક્લાસ 1ની કોઈ ટેસ્ટ આપી રહ્યા છો ત્યારે ડિટેલમાં જ્યારે તમારે વાત કરવી હોય ત્યારે જો તમે ભાષાઓના નામ લખી શકો, અથવા તો ઘણી વખત એવું પૂછે કે નીચેનામાંથી કઈ બંધારણીય ભાષાઓ છે અથવા તો નથી એમ કરીને વિકલ્પ આપ્યા હોય, તો તમે જો શ્યોર હો તો તરત જવાબ લખી શકો. તો વાર્તા સાંભળેલી છે ને, ચલો સાંભળી લઈએ. તો મિત્રો, અહીં તમારે એક વાર્તા સાંભળવાની છે અને વાર્તા દ્વારા તમને બધું યાદ રહી પણ જવાનું છે, અને એટલા માટે જ આજની આ વાર્તા છે એની અંદર આંસુની ભાષા બીવી જાણે. મિત્રો સિમ્પલ છે, મજા આવે એવું છે. તમારો જે ડોગ છે એને મણી મળ્યો છે, એ જે મણી મળ્યો છે ને એમાં સ્વાભાવિક છે કે તો જ આપે કે એની થોડીક સરસ મજાની સરભરા કરો. તો કરવાનું છે શું, તો પહેલાં તો એ જાણી લીધું કે એને ભાષા આવડે છે. તો ભાષા તો એને ત્રણે ત્રણ આવડે છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. હા, પણ એને તમારે કોકોનટનું તેલ નાખવું પડશે, માથું દેવું પડશે, સીધો સેંથો રાખવો પડશે, અને એનો પંજો પણ પાણીમાં આમ કસોકસ બોળવો પડશે. હવે આવું જ્યારે કરવા ગયા ને ત્યારે એક બંગડી ત્યાંથી ઉડી ગઈ, અને એ ઉડી એમાં એને રડવું આવ્યું. એટલે એ રડવું જે આવ્યું ને એમાં જુઓ તમે આંસુ છે એ કાન સુધી પહોંચી ગયા. અને પછી નેપકિનની જરૂર પડ્યું, તો નેપકિન તો કોની પાસે હોય, બીવી પાસે હોય. તો વાર્તા પૂરી. તો મિત્રો અહીં સિમ્પલ તમારે ખાલી વાર્તાના આ સંદર્ભ યાદ રાખવાનો છે કે તમારા ડોગને મારો મણી મળ્યો. તમારા ડોગને મારો મણી મળ્યો. ભાષા કઈ આવડે છે, તો કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. તો એને વાલથી કોકનું તેલ, તેલ નાખવાનું છે કોકોનટનું, એટલે કોકનું તેલ, માથું ઓળો, કોકનું તેલ, માથું ઓળો, અને સેથો કેવો રાખવાનો છે, સીધો. તો સીધો સેથો, કોકનું તેલ, માથું ઓળો, સીધો સેથો, પંજો કસો કસ બોળો, પંજો કસો કસ બોળો, બંગડી ઉડી. તમે જોઈ રહ્યા છો કે અહીંયા કસો કસ જ્યારે બોળે છે તે બંગડી ઉડે છે. તો બંગડી ઉડી થાય છે શું, તો કાને આંસુ પહોંચી ગયા હે ને. તો કાને આંસુ, અને હવે આંસુ લોવા માટે નેપકિન જોઈએ છે. તો નેપકિન તો કોની પાસે છે, તો નેપકિન તો બીવી પાસે છે. તો મિત્રો અહીંયા આ વાર્તાનો સાર તમે સમજી જ ગયા છો, અને સિમ્પલ છે, એકવાર નજર કરી લઈએ. તો વાર્તાનો સાર તો એ જ છે કે આંસુની ભાષા બીવી જાણે, એટલે ભાષા 22-22 આપણે જાણવી છે, અને તમે લોકો પકડી પણ લીધું છે. અને મિત્રો આમાં હેતુ એવો છે કે 5મા 6ઠા ધોરણના બાળકને પણ આવડવું જોઈએ, અને કોલેજ મતલબ 12મા પછી 5 વર્ષ કર્યા હોય, મતલબ કે પીજી કરતા હોય, એને પણ આવડવું જોઈએ. કારણ કે આપણે જો 22-22 ભાષા લખી શકીએ તો એનો પ્રભાવ પણ પડે, અને કદાચ આડુંઅવળું કંઈ પૂછે તો પણ આવડે. તો હવે પહેલું જ છે, તમારા ડોગને મારો મણી મળ્યો. તો તમે જ વિચારશો, તમારા વિચારો જોઈએ. યસ, બિલકુલ સાચું છે. તમારામાં તમ લઈને તમિલ, તમિલ ભાષા. ડોગ, યસ વેરી ગુડ, ડોગરી. મારો, યસ તો મરાઠી, ઓકે. મણી, યસ એક્ઝેક્ટલી મણિપુરી. અને મલ્યો, મલ્યો એટલે મલયાલમ, યસ વેરી ગુડ. તો તમિલ, ડોગરી, મરાઠી, મણિપુરી, મલયાલમ, 5-5 આવડી ગયા. પછી એને ત્રણેય ભાષા તો આવડે જ છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બરાબર. અંગ્રેજી નથી આવડતું, એટલે ત્રણ ભાષા એ થઈ ગઈ, એટલે 8 તો આવડી ગઈ. હવે કોકનું તેલ, અને કોકોનટ તેલ આપણે છે, તો કોક એટલે બિલકુલ સાચું, કોંકણી. પછી તેલ, યસ વેરી ગુડ, તેલુગુ. તો માથું, તો માથું એટલે, યસ મૈથિલી. માથુંમાં શું હશે, મૈથિલી. અને માથું ઓળો, ઓળો એટલે ઓળિયા, ઓળિયા અથવા ઉડિયા, જે કે ઓળિયા, બરાબર. તો કયું આવી ગયું, કોંકણી, તેલુગુ, મૈથિલી અને ઓળિયા.
હજી સીધો સેંથો, સીધો એટલે તમે તરત કહેશો સિંધી, અને સેંથો એટલે સંથાલી. યસ, વેરી ગુડ. તો 6-6 તમને આવડી ગયા. કયું? કોંકણી, તેલુગુ, મૈથિલી, ઓડિયા, સિંધી અને સંથાલી. અને હવે આવ્યો છે પંજો, કસો કસ બોડો. યસ, પંજો જ્યારે બોડવાની વાત છે, પંજો એટલે પંજાબી, કસો કસ, યસ કસો કસ, કશ્મીરી. યસ, વેરી ગુડ. અને બોડો એટલે બોડો ભાષા છે, તો પંજાબી, કશ્મીરી અને બોડો ભાષા. હવે બંગડી, ઉડી, કાને આંસુ, નેપકિન ક્યાં, બંગડી. યસ, બિલકુલ સાચું છે, બંગાળી. અને ઉડી, ઉડી એટલે ઉર્દુ, ઉડીમાં ઉર્દુ. અને કાને એટલે યસ કન્નડ. અને આંસુ તો અસમિયા, બરાબર, અસમિયા જે ભાષા છે, તો અસમી જે બોલે છે એ ભાષા. અને નેપકિન, યસ નેપ ઉપરથી તમે નેપાળી, તો નેપાળી ભાષા પણ આવડી ગઈ. તો ફરીથી બંગાળી, પછી વેરી ગુડ, ઉડીમાં ઉર્દુ, કાને કન્નડ, આસુ અસમિયા અને નેપાળી. ચલો પહેલેથી બોલી જઈશું. તો તમારા તમિલ, ડોગને ડોગરી, મારો મરાઠી, મણિ મણિપુરી, મલ્યો મલયાલમ, ગુજરાતી હિન્દી સંસ્કૃત, કોકનું કોંકણી, તેલ તેલુગુ, માથું મૈથિલી, ઓડો ઓડિયા, સીધો સિંધી, સેથો સંથાલી, પંજો પંજાબી, કસોકસ કશ્મીરી, બોડો બોડો, બંગાળી, બરાબર, બંગડી એટલે બંગાળી, ઉડી એટલે ઉર્દુ, કાને કન્નડ, આંસુ અસમિયા, નેપકિન નેપાળી. તો નેપકિન ક્યાં છે? તો બીવીજી પાસે જ છે. તો મિત્રો, ઇઝ ઇટ ઓકે? તો તમને જરૂરથી આવડી જશે. તમારા ડોગને મારો મણી મળ્યો, તમારા ડોગને મારો મણી મળ્યો, ગુજરાતી હિન્દી સંસ્કૃત, કોકનું તેલ, માથું ઓળો, સીધો સેથો, પંજો કસો કસ બોળો, બંગડી ઉડી, કાને આંસુ, નેપકિન ક્યાં. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો, જરૂરથી હવે તમને આવડી જશે. એકવાર છેલ્લી નજર કરી લઈ. આ છે મિત્રો સમાજશાસ્ત્ર જે ધોરણ 12 છે એની અંદર વસ્તી જે છે એ પાઠની અંદર પણ આવે છે, સાંસ્કૃતિક વૈભવની અંદર આ ભાષા આવે છે. તો તમારા એટલે તમિલ, ડોગને ડોગરી, મારો એટલે મરાઠી, મણિ એટલે મણિપુરી, મલ્યો એટલે મલયાલમ, ગુજરાતી હિન્દી સંસ્કૃત, કોકનું કોંકણી, તેલ તેલુગુ, માથું મૈથિલી, ઓડો એટલે ઓડિયા, સીધો સિંધી, સેથો સંથાલી, પંજો પંજાબી, કસોકસ કશ્મીરી, બોડો બોડો, બંગડી બંગાળી, ઉડી ઉર્દુ, કાને કન્નડ, આંસુ અસમિયા, નેપકિન નેપાળી. તો ક્યાં છે? તો બીવીને આપી દીધું છે આ 22-22. તો મિત્રો મજા આવી, મિત્રો મજા આવી જશે, કારણ કે આપણે 22-22 ભાષા હવે ક્લિયરલી કહી શકશું. અને ભાષા એ આપણું એક ખાસ ઓળખ છે, કારણ કે આપણી ભારતની અંદર ભાષાનું વૈવિધ્ય જબરદસ્ત છે. એ આપણી સંસ્કૃતિ ટકાવવા માટે પણ એટલું જ મહત્વનું છે. અને તમે જાણો છો કે થોડેક દૂર જાઓ અને 12 ગાવે બોલી બદલાય, તો બોલીઓ પણ કેટલી બધી છે. આટલી ભાષાઓ સાથે વૈવિધ્ય છે, એમ બોલીઓનું પણ વૈવિધ્ય છે. તો આવી વિવિધ 22 ભાષાને બંધારણીય દરજ્જો મેળવ્યો છે. પ્રશ્ન એ છે, આંસુ શું કામ લીધો? આંસુની ભાષા. તો આંસુ તો અમુક લોકોએ પકડી લીધું છે કે આ એટલે કે 8, અને સૂચિ અને અનુસૂચિ, તો 8મી અનુસૂચિ, બંધારણની જે 8મી અનુસૂચિ છે ને, તો એની અંદર આ છે. તો તમને એ પણ સંદર્ભ મસ્તો યાદ રહી. તો યસ, વલોણની તમે લોકો રાહ જોતા હતા, તો વલોણું મેં તમારા માટે રેડી કરી જ રાખ્યું છે, કારણ કે 12 ગાવે બોલી બદલાય છે. તો મિત્રો ભાષાના સંદર્ભે તમે ટૂંક નોંધ પણ લખી શકશો. અને આ 8મી અનુસૂચિની અંદર બંધારણીય જે 22-22 જે ભાષા છે એને દરજ્જો મેળવ્યો છે, એનું પણ તમને આવડી ગયું. કારણ કે તમારા ડોગને મારો મણી મળ્યો, ગુજરાતી હિન્દી સંસ્કૃત, કોકનું તેલ, માથું ઓળો, સીધો સેથો, પંજો કસો કસ બોળો, બંગડી ઉડી, કાને આંસુ, નેપકિન ક્યાં. યસ, બીજી આગળ. તો વલોણું કે 12 ગાવે બોલી બદલાય એ જ તો મજા, કે 12 ગાવે બોલી બદલાય એ જ તો મજા, મજા છે એટલે ભણવામાં અમે લઈએ ન રજા. મિત્રો અહીં કેટલા બધા મિત્રો એવા છે કે સતત વિડીયો જોઈએ છે. કોઈ તો રજા હોય ને
એક સામટા કેટલા બધા વિડીયો જોઈએ છે અને યસ મને કોમેન્ટ્સમાં લખે છે, વોટ્સઅપ ઉપર લખે છે. તો મિત્રો બસ ઝાઝા બધા વિડીયો જુઓ અને સિક્યોરિટી મેળવો. હવે મિત્રો દાખલા તરીકે 5 મહિના પછી 6 મહિના પછી તમને પૂછે કે આ 22 ભાષાઓ કઈ અને 8મી અનુસૂચિ, તો તમને બધું યાદ હશે. એટલે આટલી જ વાત છે. તો ડિટેલમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ એનો આનંદ કંઈક ઓર છે. તો ફરીથી મિત્રો બધાને જોડતા જાઓ અને આ રીતે આપણે જે જનરલ નોલેજ છે એને વધારે આપણે આગળ લઈ જશું. પણ હા, તમારી કોમેન્ટ્સની રાહ સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.